પણ આપે છે, પણ આવી રીતે કરો તો પૂજાની શરૂઆત કરવાની, આગળ માણી પત્ર મગરવાડે પોતે મગર પૂજા, પછી દાદાને લાભ કરવાના, પૂજા પૂજા કરીને આખી રાત જાગવાનું છે, જાગ્યા પછી એક કલાક પણ સુવાનું છે અને એક કલાકમાં દાદા દર્શન આપે. તમારે તાકાત નથી પ્રત્યક્ષ દર્શન કરી શકો, પ્રત્યક્ષ દર્શન દર્પણ લાગે, દર્પણ લાગે. હા, માણી પત્ર દાદાની એક અનુભૂતિ બતાવું છું અહીંયા પ્રેક્ટિકલ. અહીંયા એક પરિવાર એવો આવ્યો છે, એ પરિવારની અંદર એક વિશેષતા છે, હું નામ નહીં આપું, ગામ ના નહીં બોલું, એટલા માટે બધા ટેન્શન થઈ જાય છે. એ પરિવાર અહીંયા જ બેઠો છે, મારી સામે જ બેઠો છે. એ પરિવારમાં ઘણી સમસ્યા હતી, ઘણી સમસ્યા હતી અને મને ખબર હતી આ પરિવારની સમસ્યાનું નિરાકરણ થઈ જશે, વિશ્વાસ સાથે હતું. એને એક વસ્તુ બતાવી, એને પ્રયોગ કર્યો. એ પ્રયોગ કરવાથી જે 6 મહિનાથી પ્રોબ્લેમ ચાલતો, 6 મહિનાથી પ્રોબ્લેમ ચાલતો હતો, એ પ્રોબ્લેમ સમાપ્ત થઈ ગયો. એ પાટણના છે, ક્યાંના છે? પાટણના છે, અહીંયા આવેલા છે. બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, નો ટેન્શન, નો વોરી. આજે ચમત્કાર થઈ ગયો, એ પરિવાર આખો ભેગો થઈ ગયો. અને આ જગતની અંદર નિયમ છે, પરિવારમાં પ્રેમ હોવો જોઈએ, પૈસા હોવા જોઈએ. પણ આજના ગાંડાઓ શું કરે, પ્રેમ બહાર આપે, પૈસા બહાર આપે, ઘરમાં કશું ના આપે, એટલે ઝઘડા થાય છે. શું થાય છે? ઝઘડા થાય છે. પ્રેમ ને પૈસો પરિવાર માટે હોવો જોઈએ, પદ પ્રતિષ્ઠા પરિવાર માટે નથી, એ સમાજની પ્રતિષ્ઠા છે. પદ કોના માટે છે? સમાજ માટે. પ્રતિષ્ઠા કોની છે? સમાજની. પરિવારમાં શું હોવું જોઈએ? પ્રેમ ને પૈસો ને પરિવાર, પરિવાર પ્રેમ પૈસો હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ, ભાઈ એમાં આનંદ આવે. અને એક વાત બીજી કહી દઉં, અહીંયા વૈષ્ણવભાઈ પણ એમ બેઠા છે સામે. એ વૈષ્ણવભાઈ છે, એ છેક વલસાડ જિલ્લામાંથી આવ્યા છે, પણ એના એના પરિસ્થિતિ એની બહુ ખરાબ હતી, પણ એ પરિસ્થિતિમાંથી એકદમ એ ગ્રેડ બની ગયા. તો મારે પણ કહ્યું છે, પરિસ્થિતિ સુધરે ત્યારે લોકો એ ગ્રેડ બને, એટલે કે બી ગ્રેડ બને, ને તે સી ગ્રેડ બની જાય. એ ગ્રેડ બનવા માટે ભૂમિકાની અંદર દેવગુરુ ધર્મ હોવા જોઈએ, બીજું કોઈ ના હોવું જોઈએ. કોણ હોવા જોઈએ? દેવગુરુ ધર્મ. આ જગતમાં ચમત્કાર દુનિયામાં ઘણા થાય છે, પણ એ ચમત્કાર સહજ ભાવથી થાય એને કહેવાય દેવગુરુ ધર્મ. આવા ચમત્કારોની સૃષ્ટિનું સર્જન આ ભગવાને કર્યું છે, ગુરુએ કર્યું છે, ધર્મએ કર્યું છે.